सूरत में गंभीर बीमारी थी पीड़ाता दर्दियों ने टार्गेट करती अने आयुर्वेदिक दवा थी सारू करवानो भरोसो आपी लाखों रुपया पड़ावती कर्नाटक कंडुची गैंगना सागरित ने सूरत क्राइम ब्रांच की टीमें झड़पी पाड़ियो छे। पोलीसे आरोपी पासे थी रुपया 66,000 नो मुद्दा माल कब्जे कर्यो छे, तेमज कतारगाम पोलीस मथक में नोंधायेला गुनानो भेद उकेली काढ्यो छे। कतारगाम विस्तार में रहता अशोकभाई मोहनभाई पारधीनी बन्ने किडनीओ फेल छे, जेनु डायलासिस करावा हॉस्पिटल जता हता। ते दरमियान अजाण्या शख्सोए आवी गंभीर बीमारी आयुर्वेदिक दवाथी सारी करी आपवानी लालच आपी तेमनी पासेथी 1.40 लाख रुपया पड़ावी लीधा हता। आ मामले कतारगाम पोलीस मथकमां फरियाद पण नोंधाई हती। आ बनावमां सूरत क्राइम ब्रांचनी टीमे बातमीना आधारे अठवागेट जैन मंदिर नजीकथी आरोपी दिलीप કટપ્પાને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા 50,000, અલગ અલગ બેંકના 3 એટીએમ કાર્ડ, 6 ચેકબુક, 2 મોબાઈલ ફોન વગેરે મળી કુલ 66,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। તારીખ 9/8/2023 ના રોજ કતારગામ પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ દાખલ કરવામાં આવે છે। આ ફરિયાદની હકીકત એ રીતની હોય છે કે આ તમે જે ફરિયાદી છે અશોકભાઈ મોહનભાઈ પારધી, એ બંને કિડની ફેલ્યોરના પેશન્ટ છે। એ સારવાર કરાવતા હતા, એ દરમિયાન એ ડાયાલિસિસ કરાવી અને જ્યારે હોસ્પિટલની બહાર આવે છે ત્યારે એને એક અજાણી વિષમ મળે છે અને એમને એવું કહેવામાં આવે છે કે મારા એક રિલેટિવને આયુર્વેદિક દવાથી ખૂબ સારું થઈ ગયું, દવા થોડી કોસ્ટલી છે પણ તમારે આ એલોપેથી દવા લેવાની કોઈ જરૂર પડશે નહીં અને તમે આ દવા બંધ કરી દો, એમ કરીને પોતાના એક સાગરીત હોય છે એને પોતાના સંબંધી બતાવી એની સાથે ફોન પર વાત કરે છે અને રૂબરૂ મળવા બોલાવી લે છે। જ્યારે એનો સાગરીત છે એ પોતે પેશન્ટ હોતો નથી પણ એ પેશન્ટ હોવાનો દોડ કરે છે કે પોતે આ ગંભીર બીમારીથી પીડાતા હતા, બંને કિડની ફેલ્યોર હતી પરંતુ એને આ આયુર્વેદિકની દવા લેવાથી એને એકદમ સારું થઈ ગયું છે, આમ કરીને એને લાલચમાં લાવે છે અને આ પેશન્ટ પાસેથી ગૂગલ પે તેમજ રોકડા રૂપિયા 1,40,000 રૂપિયા એની પાસેથી વસૂલી લે છે અને પછી આ લોકો ફરાર થઈ જાય છે। ઉપરોક્ત ગુનો ગંભીર પ્રકારનો હોય અને આની અંદર કોઈ ને કોઈ ગેંગ સંડોવાયેલી હોય આવું માહિતી મળતા મહેરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ ટાસ્ક આપવામાં આવેલો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે પકડાયેલા આરોપી અને તેના 3 સાગરીતો મળી ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોમાં પોતાના અલગ અલગ એજન્ટો રાખી જ્યાં ગુનો આચરવાનો હોય તે શહેરમાં આયુર્વેદિકની દુકાનો અને મકાન ભાડેથી રાખી આજુબાજુના વિસ્તારમાં આવેલી હોસ્પિટલની બહાર ઊભા રહી ગંભીર બીમારીની સારવાર કરાવવા આવતા અને દર્દીઓને ટાર્ગેટ કરતા હતા। આયુર્વેદિક દવાથી સારું થઈ જશે અને મારા સંબંધીને પણ સારું થઈ ગયું હતું, હવે દવા લેવાની પણ બંધ કરી દીધી છે તેવી વાત કરી પોતાના સાગરીતને પોતાનો સંબંધી બતાવી તેની સાથે રૂબરૂ મુલાકાત કરાવતા હતા અને બાદમાં દર્દીઓને વિશ્વાસ અપાવી તેઓએ ખોલેલ આયુર્વેદિકની દુકાને લઈ જઈ ગંભીર બીમારીની સારવાર માટે વપરાતી આયુર્વેદ દવામાં સોનું, ચાંદી તેમજ અલગ અલગ જડીબૂટી નાખી બનાવવામાં આવે છે, જે ખૂબ જ મોંઘી દવા મળે છે પરંતુ તે દવાથી 1 મહિના પછી 100% બીમારી સારી થઈ જાય છે અને આ બધી વાતો ચાલતી હોય તે દરમિયાન અન્ય સહ આરોપી આયુર્વેદની દુકાન ઉપર આવીને પોતાને આપેલી લાખો રૂપિયાની દવાથી ખૂબ જ સારું થઈ ગયું છે તેવી વાતો કરી પ્લાન મુજબ ભોગ બનનારને વિશ્વાસમાં લઈને આયુર્વેદ દવાના નામ ઉપર લાખો રૂપિયા લઈ 1 મહિનાના સમયગાળામાં દુકાન બંધ કરી શહેર છોડીને નાસી જાય છે। વધુમાં આ ગેંગ દ્વારા અગાઉ મહારાષ્ટ્ર, પુણે, પીપરી, ચિચોડ તેમજ અમદાવાદમાં 1 મહિના માટે આયુર્વેદની દુકાનો ખોલી ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ સાથે છેતરપિંડી આચરી હતી। આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। મહેરબાન અધિક પોલીસ કમિશનર સાહેબ આ બાબતે ડે ટુ ડે મોનિટરિંગ કરી રહેલા હતા, આના માટે પીએસએ પઢિયાર અને એની ટીમને આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવેલ હતી। પીએસએ પઢિયાર અને એની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે કર્ણાટકની અંદર બેલગાંવ છે ત્યાં કર્ણાટકની અંદર ત્યાં કડુચી ગામ છે ત્યાંના રહીશો છે એ આ પ્રકારની એમઓ ધરાવે છે અને આ કડુચી ગેંગ તરીકે ઓળખાય છે અને એ લોકો ત્યાંથી ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં કોઈ શહેરને ટાર્ગેટ કરે છે, ત્યાં જઈ અને એ લોકો કોઈ આયુર્વેદિકની દવાની દુકાન 1 મહિના માટે ખોલે છે, ત્યારબાદ
આ લોકોના ચાર પાંચ સાગરીતો હોય છે એ હોસ્પિટલની બહાર ઊભા રહી અને ત્યાં પેશન્ટ જે આ રીતે સારવાર કરાવી નીકળતા હોય છે એને ઝાંસા મળે છે. ઝાંસા મળે અને આયુર્વેદિકની દુકાન જે ખુલી હોય છે ત્યાં એ લોકો લઈ જાય છે. ત્યાંથી એના સાગરીતો બીજા બે ત્રણ દુકાને હાજર હોય છે અને એમને સારું થઈ ગયું હોય છે. 1-2-3 લાખનો ખર્ચો થાય છે. આવી બધી વાતોમાં ઝાંસામાં એમને લેવામાં આવે છે અને પેશન્ટનો એની સાથે ચીટિંગ કરે છે. આ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે અઠવા ગેટ પાસે આની અંદર જે સંડોવાયેલ આરોપી છે દિલીપ કટ્ટપ્પા શાસ્ત્રી એ મૂળ બેલગામનો રહેવાસી છે અને હાલમાં અઠવા ગેટ પાસે આવેલ છે. આ સ્પષ્ટ બાતમીના આધારે એને પકડી પાડવામાં આવેલ છે. એની પાસેથી ટોટલ રોકડા ₹50,000, અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ, ચેકબુક તેમજ આ લોકોએ જે બિલો બનાવેલા હતા એ બિલો પણ મળી આવેલ છે. એને કબૂલાતની અંદર આ લોકો મહારાષ્ટ્રની અંદર પુણેમાં ત્યાં પણ એને 1 મહિના માટે આયુર્વેદિક સ્ટોર ખોલેલો હતો. ત્યારબાદ પીપળીની અંદર ખોલેલો હતો. અમદાવાદ શહેરની અંદર પણ 1 મહિના માટે સ્ટોર ખોલેલો હતો. તો આ રીતે ભારત દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં આ લોકોએ 1-1 મહિના માટે સ્ટોર ખોલી અને પછી જતા રહ્યા અને ત્યાં માણસોનું ચીટિંગ કરેલું હોય એવું ધ્યાન ઉપર આવ્યું છે. જાહેર જનતાને એક અપીલ છે કે આ રીતે જો કોઈ આવા આયુર્વેદિકના લાલચાની અંદર કોઈ ફસાયેલા હોય અને એના રૂપિયા ગયા હોય તો અમારા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરશો જેથી કરી અને આપને ન્યાય મળી શકે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.